ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર ખાતે લોકસભા વિસ્તાર કાર્યકર્તા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્યો અમરીશભાઈ ડેર, ડૉક્ટર કનુભાઈ કળસરિયા, શહેર ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, પૂર્વ શહેર પ્રમુખ ડૉક્ટર રાણીંગા, ભરતભાઈ બુધેલિયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ પત્રકારો સાથેના વાર્તાલાપમાં રસ્તા ઉપર રખડતા ઢોર, રોડ રસ્તા, હોસ્પિટલ સહિતના પ્રશ્નો મામલે રાજ્ય સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. સરકારની પ્રાથમિક જવાબદારી છે લોકોની સુખાકારી, લોકોની સુરક્ષા, ટ્રાફિકની વ્યવસ્થા, ને એના માટે જ લોકો સરકારને ટેક્સ પે કરે છે. જ્યારે ગુજરાતની જનતા કરોડો રૂપિયા ટેક્સ રૂપે સરકારની તિજોરીમાં જમા કરાવતી હોય તો સારા રસ્તા આપવા, સારી વ્યવસ્થા આપી, એની સલામતી માટે, સુરક્ષા માટે ની જે પણ કાર્યવાહી ને કાયદા કરવા પડે સરકારની જવાબદારી છે. વારંવાર આવા અનેક બનાવો આપણે બધાએ જોયા કે અનેક જગ્યાએ રખડતા પશુને કારણે લોકોને એક્સિડન્ટ થયા છે, અનેકના જીવ પણ ગયા છે, હેરાન ગતિ થાય છે. તેમ છતાં સરકાર નિષ્ક્રિય છે. હાઈકોર્ટે પણ વારંવાર કડક સૂચનાઓને આદેશ કર્યા, તેમ છતાં સરકાર હાઈકોર્ટના આદેશોને પણ ઘોળીને પી ગઈ છે. ત્યારે એવા સંજોગોમાં લોક જાગૃતિ પણ આના માટે જરૂરી છે. સરકાર પર દબાણ પણ ઊભું કરવું પડશે. કોંગ્રેસ પક્ષે વારંવાર વાત કરી છે કે લોકોની સુરક્ષા માટે, સલામતી માટે સરકારે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. એક તરફ પશુઓ માટે જે ગૌચરની જમીન હતી એ એમના માનીતા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી. ગૌચરની જમીનો પધરાવાને કારણે પશુપાલકોને, માલધારીઓને પણ તકલીફ પડી રહી છે. એવા સંજોગોમાં દરેક નગરપાલિકા વિસ્તારમાં, દરેક શહેરમાં એનિમલ હોસ્ટેલ બનાવવી જોઈએ અને જે પણ આવા રખડતા પશુઓ છે એને સરકારે એનિમલ હોસ્ટેલ બનાવીને એમાં સ્થાન આપવું જોઈએ, જેથી કરીને એમનો પણ પ્રશ્નનું નિવારણ થાય ને રસ્તા પર લોકોને જે અકસ્માત ને જાનહાનિ થાય છે, હેરાન ગતિ થાય છે, એનું પણ નિવારણ થાય. તમે જોશો તો કોંગ્રેસમાં જિલ્લા લેવલ, પ્રદેશ લેવલ ને રાષ્ટ્રીય લેવલે તમામ જગ્યાએ નવા અનેક યુવાનોને તક મળી છે. એ સંગઠનમાં હોય કે ચૂંટણીઓમાં હોય, દરેક જગ્યાએ રાહુલજીના નેતૃત્વમાં અલગ અલગ રીતે ખૂબ યુવા વર્ગને તક મળી છે. યુવાનો છે, શિક્ષિત છે, મહિલાઓને તક આપવામાં આવી છે અને સામાન્યમાં સામાન્ય પરિવારમાંથી આવેલા લોકોને પણ કોંગ્રેસ પક્ષે તક આપી છે. અને જ્યારે અત્યારે આખા દેશમાં રાહુલજીના નેતૃત્વમાં નફરત છોડો ભારત જોડોનો જે નારો બુલંદ થયો અને કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની જે ભારત જોડો યાત્રા યોજાય, એનાથી લોકોને સ્પષ્ટ સંદેશ છે અને લોકો સ્પષ્ટ સંદેશ સાથે એ વાતને સમર્થન પણ કરી રહ્યા છે કે આ દેશમાં એક જ નેતૃત્વ એવું છે, રાહુલ ગાંધીજી આ દેશને એક રાખવાની વાત કરે છે, નફરત છોડો પ્રેમ અને ભાઈચારાની વાત કરે છે. અને જે અત્યારે મુઠ્ઠીભર લોકો દ્વારા સરકાર ચાલે છે એના બદલે સામાન્ય લોકોની સરકાર લાવવા માટે આખા દેશના લોકો કટિબદ્ધ છે ને એમાં પણ ગુજરાતના યુવાનો પણ અત્યારે જે ફિક્સ પગારના નામે જે શોષણ થઈ રહ્યું છે, જે કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે શોષણ થઈ રહ્યું છે ને એની સામે એ જ્ઞાન સહાયક રદ કરવાની વાત હોય કે સમાન કામ સમાન વેતનની વાત હોય કે પોતાના હક અધિકારની લડાઈ લડતા તમામ યુવાનો પણ આ રાહુલજીના રાહ પર ચાલવા માટે એક દ્રઢ નિર્ધાર કરીને બેઠા છે. આ કાર્યક્રમમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.